જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાંવ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે તારીખ 22 અને શુક્રવારે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાંવની યાત્રા કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર જૈન સમાજ દ્વારા આજે તારીખ 23 તે શનિવારના દિવસે વિધિવત જય જય શ્રી આદિનાથના જયઘોષ સાથે વહેલી સવારે 4 વાગે પાલીતાણા તળેટીથી પ્રારંભ થયો. આ છ ગાંવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાંવની યાત્રામાં જોડાય છે. ભક્તિભાવ અને હર્ષોલ્લાસના ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના મોટા સૌને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લાવો છે. રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલીતાણા. સે સંત છાજેડ, હમ 150 લોગો કા સંગ આયા હૈ ઓર સબ બિછુડ ગયે લેકિન હમ દોનો હી બરાબર સાથ મે નીચે આ ગયે. યે ટ્રીપ, યે ફાગણ ફેરી યાત્રા કરકે બહોત અચ્છા લગ રહા હૈ. યહાં કે હર કન કન મે આદિનાથ દાદા કા પાવર હૈ. યહાં પર મે એક બાર ગિર ભી ગઈ થી લેકિન નીચે એકદમ આસાની સે આઈ, કુછ ભી દિક્કત નહીં હુઈ રાસ્તે મે. જો ફર્સ્ટ એડ હે વો ભી બહોત અચ્છા સપોર્ટ કરતા હૈ ઓર ઉન્હોને સેવા ભી કી બહોત અચ્છી. ઓર નીચે આને કે બાદ પાણી કા ઓર રોઝ વોટર કે નેપકિન કી ભી બહોત અચ્છી વ્યવસ્થા થી. મેરી યે તીસરી થી ફાગણ ફેરી, અબ મે 25 ફાગણ ફેરી કરને કી ઈચ્છા રખતી હું. પ્રણામ, મારું નામ હાર્દિકભાઈ શાહ છે. પ્રાર્થના યુવક મંડળનો યુવાન છું. અત્યારે સવાર યાત્રા કરી અને અત્યારે અમે વ્યવસ્થામાં જોડાયા છીએ. આજનો દિવસ ફાગણ સુદ તેરસ એનું અતિ સારું મહત્વ છે. અવલૌકિક એવા શ્રામ અને પ્રદ્યુમ્ન કૃષ્ણ ભગવાનના બંને દીકરાઓ જે આજે 8.5 કરોડ મુનિઓ સાથે અણસણ કરીને અહીંયા ભાડવા ડુંગર ઉપરથી મોક્ષે ગયા હતા, એમની યાદીમાં આજનો દિવસ ઉજવાય છે, જેમાં ઉલ્કાખંડ, અજીત શાંતિ અને શાંતિનાથ ભગવાનની દેરીઓ તેમજ ચંદન તળાવડી જ્યાં પાણી હંમેશા મીઠું રહે છે તે તળાવડી પણ રસ્તે આવે છે. છ ગામની પરિક્રમા ખૂબ જ દુર્લભ છે કરવી, પણ છતાં પણ તમે જોઈ શકો છો આવા તડકામાં પણ કેટલા બધા અસંખ્ય લોકો, લાખ ઉપરની સંખ્યા આજે હોવી જોઈએ એવી અંદાજ છે, એવી સંખ્યામાં લોકો સરસ મજાની યાત્રા કરી રહ્યા છે. નિર્વિઘ્ને દાદાનો પ્રભાવ છે કે નિર્વિઘ્ને બધાની યાત્રા પૂર્ણ થઈ રહી છે. જય જય શ્રી.